ગુડ મોર્નિંગ બાળ મિત્રો, સ્વસ્તિક શિક્ષણ સંકુલના ઓનલાઈન વિડિયોમાં ધોરણ એકમાં હું રીટાબેન પટેલ આપ સૌનું સ્વાગત કરું છું. બાળ મિત્રો, આજનો આપણો વિષય છે ચિત્રકલા. તો તમે તમારી બેગમાંથી ચિત્રકલાની આપણી જે બુક છે એ બહાર કાઢો અને પેજ નંબર 18 ખોલો. અત્યાર સુધીમાં આપણે ચિત્રકલાની અંદર પેજ નંબર 17 સુધી શીખી ગયા છીએ. આજે આપણે શીખીશું પેજ નંબર 18 પર આપેલું ભાત ચિત્ર છે એના વિશે આપણે શીખીશું. તો આમાં શું કહે છે, એક ગોળાકાર આપેલ છે, એની અંદર કલરવાળા આપણને કલર પૂરેલા ચિત્રો આપેલું છે ભાત ચિત્ર. તો એમાં કહે છે કે તેમાં પૂરેલા રંગોનો અભ્યાસ કરો. તો આમાં આપણે આ ચિત્રની અંદર એક તો આ મરચું દેખાય છે, આ રીંગણું દેખાય છે અને આ બટેટું દેખાય છે. આ ત્રણેયનું ચિત્ર દેખાય છે. તો આમાં આપણે આ રીતે રંગોનો બરાબર અભ્યાસ કર્યા પછી બાજુમાં આપણને આ રીતે આપેલું છે એ જ ચિત્ર મોટા વર્તુળની અંદર આપેલું છે ગોળાકારની અંદર. તો આપણે શું કરવાનું છે કે આ ચિત્રમાં જેવી રીતે રંગ પૂરેલા છે એવા જ રંગ આપણે આ ચિત્રમાં પૂરીશું. આને શું કહેવાય બાળકો, ભાત ચિત્ર કહેવાય. તો જે પહેલાં આપણે આ રંગ પૂરીએ છીએ, બરાબર ચીકણી કલર છે એ, તો આમાં જે રીતે આપેલા છે આપણે બિલકુલ એ રીતે જ કલર પૂરીશું. તમારી પાસે જો એ જ કલર ના હોય તો તમે બીજો કલર લઈ શકો છો. તો આમાં આપણને શું કહે છે કે નીચે તૂટક લાઇનમાં ભાત ચિત્ર આપેલું છે. પેન્સિલની મદદથી તૂટક લાઇન પૂર્ણ કરી, એટલે આપણે આ રીતે આ જે તૂટક લાઇન આપેલી છે એને પેન્સિલની મદદથી પૂર્ણ કરવાની છે પહેલા તો, અને પછી આપણે એમાં કલર પૂરવાનો છે. તો પૂર્ણ કરી અને તેમાં રંગ પૂરો. રંગ પૂરવા માટે પેન્સિલ કલર અથવા પેસ્ટલ કલરનો ઉપયોગ કરો. તમારી પાસે જે કલર હોય તે કલર તમારે પૂરવાના રહેશે. તો આ રીતે આપણે તૂટક લાઇન છે એને પહેલાં તો પૂર્ણ કરીશું. આ રીતે તો આપણે આ રીતે પેન્સિલની મદદથી મેં પહેલાં તૂટક લાઇન છે એને પૂર્ણ કરી લીધી. તમે પણ તમારી ચિત્રકલાની અંદર પેન્સિલની મદદથી આ રીતે લાઇન પૂર્ણ કર્યા પછી આ રીતે આપણે કલર પૂરવાનો છે. આમાં જ્યાં જ્યાં જે કલર છે પૂરેલો એ હું પૂરું છું. આની અંદર એ કલર છે પણ આની અંદર ફરીથી આ કલર લીધો પોપટી એટલે એવો કલર થઈ ગયો. પછી આ જે ગ્રીન કલર છે મરચું છે એમાં આવો ગ્રીન કલર છે. તો આપણે આ રીતે એમાં ગ્રીન કલર પૂરીશું. આ રીતે
હવે પછી આ જે રીંગણ આપેલું છે એનો ઉપરનો જે આ ભાગ છે દાંડલા વાળો એમાં આપણે થોડો આછો પોપટી જેવો કલર પૂરીશું ત્યાર પછી જે રીંગણ આપેલું છે એની અંદર આપણે આ રીતે રીંગણી કલર પૂરીશું ત્યાર પછી આપણે આ જે બટેટું છે એમાં પણ ચીકણી કલર છે પૂરવાનો એમાં આપણે આ રીતે કલર પૂરીશું આ રીતે આ ભાગ છે એની અંદર આ ટાઈપનો છે ગુલાબી કલર આની અંદર પણ એ જ કલર પૂરવાનો છે અને આની અંદર અહીંયા સુધી એ જ કલર છે તો તમારે આ રીતે કલર પૂરવાનો છે એટલો થઈ ગયો પછી આપણે જે આ કલર છે એની અંદર આપણે આ કલર પૂરીશું આ રીતે બાળકો આપણે આ રીતે જે આપેલું છે આપણને ચિત્ર એમાં આ રીતે કલર આપણે પૂર્યા તમે આના બદલે બીજો કલર લઈ શકો છો જે તમને યોગ્ય લાગે તે બરાબર છે બાળકો તો આપણે ચિત્રકલાની અંદર પેજ નંબર 18 પર આપેલું જે પાત ચિત્ર છે એ અહીં પૂર્ણ કરીએ છીએ અને તમે પણ હોમવર્ક આપવામાં આવે ત્યારે તમારી ચિત્રકલાની અંદર આ રીતે
હાથ ચિત્રને તૂટક લાઈન છે એને પહેલા પેન્સિલથી દોરી અને પછી આ રીતે કલર પૂરવાનો છે. બરાબર છે? તો આ સાથે આપણે આજનો આપણો ચિત્રકલાનો પીરિયડ પૂરો કરીએ છીએ. વધુ આપણે આવતા પીરિયડમાં શીખીશું. અસ્તુ. જય ગાયત્રી.